हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू क्लास सेवन इंग्लिश. लेट्स रीड मोर यूनिट टू, द आर्ट ऑफ वाइट वॉशिंग, गला वर्क बुक. फ्रेंड्स, वी आर ऑन पेज नंबर 64 ऑफ गला वर्क बुक. लेट्स रीड मोर यूनिट टू, द आर्ट ऑफ वाइट वॉशिंग. विद्यार्थी मित्रों, आपणे सौ प्रथम क्वेश्चन आंसर करीशुं. आपणा टेक्स्टबुकनो वीडियो बनी गयो छे अने एमांथी तमे आमाना घणा प्रश्नो आवी जशे, परंतु आ वर्कबुक करवाथी तमारू रिवाइज थई जशे. नंबर वन, वाय वॉज टॉम हैप्पी? टॉम केम खुश हतो. टॉम वॉज हैप्पी बिकॉज धेर वॉज नो स्कूल एंड नो होमवर्क टू डू. टूडे वॉज होलिडे, कारण के आजे स्कूले पण जवानुं नहोतुं के होमवर्क पण नहोतुं अने आजे रजा हती, एटला माटे टॉम खुश हतो. नंबर टू, वॉट डीड आंट पोली आस्क द टॉम टू डू? आंट पोलीए टॉम ने शू करवानुं कह्युं हतुं? आंट पोली आस्क्ड टॉम टू व्हाइट वॉश हॉल फेंस. आंट પોલીએ ટોમ ને આખી વાડને ધોળવાનું કહ્યું અથવા કલર કરવાનું કહ્યું. નંબર થ્રી, વોટ ડીડ આંટ પોલી ગીવ ટોમ? આંટ પોલીએ ટોમને શું આપ્યું? તો આંટ પોલી ગેવ ધ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ બ્રશ ટુ ટોમ. આંટ પોલીએ સફેદાની ડોલ અને બ્રશ ટોમને આપ્યું. નેવ એમસીક્યુ. નંબર વન, ટોમ વોઝ હેપ્પી બિકોઝ ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડૂ. ટોમ ખુશ હતો કારણ કે આજે સ્કૂલે પણ નથી જવાનું અને કોઈ ટાઈપનું હોમવર્ક પણ નથી. નંબર ટુ, ધેર વોઝ નો સ્કૂલ બિકોઝ સ્કૂલ નથી. કેમ? કારણ કે ઇટ વોઝ સેટરડે, શનિવાર હતો અને શનિવારે એ લોકોને રજા હતી. હુ વોઝ પોલી? પોલી કોણ છે? તો ટોમ્સ આંટ, ટોમ્સના માસી અથવા આંટી. નંબર ફોર, આંટ પોલી આસ્ક ટોમ ટુ ડેશ? તો અહીંયા આવશે વ્હાઇટ વોઝ ધ ફેન્સ, વાડને સફેદો કરવાનો. નંબર ફાઇવ, આંટ પોલી ગેવ ટોમ? આંટ પોલીએ ટોમને શું આપ્યું? તો અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ અ બ્રશ, તો સફેદાની ડોલ અને બ્રશ આપ્યો. પેરેગ્રાફ નંબર ટુ, ક્વેશ્ચન નંબર વન, વાય વોઝ ટોમ સેડ? ટોમ કેમ ઉદાસ હતો? ટોમ વોઝ સેડ બિકોઝ ધ ફેન્સ વોઝ બિગ એન્ડ ધેર વોઝ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, વાડ મોટી હતી અને સફેદો પણ બહુ જ હતો. નંબર ટુ, વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ? બેનના હાથમાં શું હતું? તો બેન હેડ એન એપલ ઇન હિઝ હેન્ડ, બેનના હાથમાં સફરજન હતું. નાવ એમસીક્યુ નંબર વન, વોટ ડીડ બેન હેવ ટુ ઇન હેઝ ઇન હિઝ હેન્ડ? એના હાથમાં શું હતું? હમણાં જ જોયું વિદ્યાર્થી મિત્રો આપણે, એન એપલ, બેનના હાથમાં એપલ હતું. ટોમ વોઝ સેડ બિકોઝ ટોમ ના ખુશ હતો કારણ કે ફેન્સ વોઝ બિગ એન્ડ ધેર વોઝ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, દિવાલ એટલે કે વાડ જે તે ઘણી મોટી હતી અને સફેદો પણ ઘણો હતો. નંબર થ્રી, વિચ વર્ડ મીન્સ બ્રાઇટ? બ્રાઇટ એટલે તેજસ્વી અથવા તો હોશિયાર, તો અહીંયા બ્રિલિયન્ટ શબ્દ છે. ટોમ વોઝ સાયલેન્ટ વાઇલ વર્કિંગ, કામ કરતો હતો ત્યારે એકદમ શાંતિથી કરતો હતો. નંબર ફાઇવ, ટોમ્સ માઉથ વોટર્ડ વેન હી વોઝ, સોરી ફ્રેન્ડ્સ, હી સો એન એપલ ઇન બેન્સ હેન્ડ. ટોમના મોઢામાં પાણી આવી ગયું જ્યારે તેને બેનના હાથમાં એપલ એટલે કે સફરજન જોયું. પેરેગ્રાફ નંબર થ્રી, વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન હોલિડે? બેને એવું કેમ કહ્યું કે રજાના દિવસે પણ કામ? બેન સેઇડ વર્ક ઇવન ઓન અ હોલિડે બિકોઝ હી વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. એને આવું કહ્યું કારણ કે તે ટોમની મજાક ઉડાવવા માગતો હતો. નંબર એમસીક્યુ નંબર વન, હુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ? તો બેન, બેન ટોમની મજાક ઉડાવવા માગતો હતો. નંબર ટુ, વર્ક ઇવન ઓન અ હોલિડે? હુ સેઇડ ધીસ? આવું કોણ બોલે છે? તો બેન. વોટ ડીડ યુ કોલ વર્ક? સી હુ સેઇડ ધીસ? તો તું કોને કામ કહે છે તેવું કોણ બોલે છે? ટોમ. નંબર ફોર, ડિલાઇટ્સ મીન્સ ગીવ્સ જોય, આનંદ આપવો. પેરેગ્રાફ નંબર ફોર, ક્વેશ્ચન, હુ વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશિંગ? સફેદો કરવામાં કોને ઇન્ટરેસ્ટ પડ્યો, રસ પડ્યો? તો બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશિંગ, બેનને આ સફેદો કરવામાં રસ પડ્યો. એમસીક્યુ નંબર વન, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ? શું થોડોક રંગ અથવા સફેદો કરી શકું હું? સેડ ધીસ? તો બેન.
टॉम वर्कड लाइक एन आर्टिस्ट, आर्टिस्ट એટલે કે કારીગરની જેમ, કલાકારની જેમ કામ કરતો હતો. બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ, બેનને રસ પડ્યો. નાવ પેરેગ્રાફ નંબર 5. હુ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ, વાડ માટે કોણ એકદમ ચોક્કસ હતું? તો આન્ટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. આન્ટ પોલી વાડ માટે ખૂબ ચોક્કસ હતા. નાવ એમસીક્યુ નંબર 1. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ, હુ સેડ ધીસ? તો ટોમ બોલ્યો હતો. ટોમ લુકડ ટુ બી કાઇન્ડ, ટોમ જાણે કે સારો હોય તેવો દેખાવ કરતો હતો. શી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હુ સેડ ધીસ, આવું કોણ બોલ્યું? તો ટોમ. આ વાક્ય આન્ટ પોલી માટે બોલાયેલું છે કે જો આન્ટ પોલીને ખબર પડશે કે તે બીજા પાસે કામ કરાવે તો તે મને મારી નાખશે, જો કામમાં વેઠ ઉતરશે તો મને મારશે. નાવ પેરેગ્રાફ નંબર 6, ક્વેશ્ચન નંબર 1. વોટ ઇટ બેન ગીવ ટોમ, બેને ટોમને શું આપ્યું? તો બેન ગેવ હોલ એપલ ટુ ટોમ, બેને આખું સફરજન ટોમને આપ્યું. નંબર 2. બેન વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, વોટ ડીડ ટોમ ડુ? બેને જ્યારે ધોળવાનું કર્યું, ધોળતો હતો ત્યારે ટોમ શું કરતો હતો? તો બેન વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ટ્રી એન્ડ એટ ધ એપલ. જ્યારે ટોમ, સોરી ફ્રેન્ડ્સ, બેન ધોળતો હતો ત્યારે ટોમ ઝાડ નીચે ખૂબ જ ખુશીથી બેસીને સફરજન ખાતો હતો, તેને સફરજન ખાધું. એમસીક્યુ નંબર 1. બેન વર્કડ ઇન ધ હોટ સન, સખત ગરમીમાં બેન કામ કર્યું, બેને કામ કર્યું. વોટ ડીડ બેન ઓફર ટોમ, ટોમને શું આપ્યું? તો હોલ એપલ. નંબર 3. વેર ડીડ ટોમ સીટ, ટોમ ક્યાં બેઠો? તો ઇન ધ શેડ ઓફ અ ટ્રી, ઝાડના છાયડામાં. નંબર 4. આઈ શેલ બી વેરી કેરફુલ, હુ સેડ ધીસ? તો હું ચોક્કસ રહીશ, ખૂબ જ કાળજીપૂર્વક મારું કામ કરીશ. તો આ વાક્ય બેન બોલે છે. પેરેગ્રાફ નંબર 7, ક્વેશ્ચન નંબર 1. આફ્ટર બેન હુ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ, બેન પછી કોણે સફેદો કર્યો? તો આફ્ટર બેન બિલી વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ, બેન પછી બિલીએ વાડને સફેદો કર્યો અથવા દોડી. નંબર 2. વોટ ડીડ બિલી ગેવ ટોમ, બિલીએ ટોમને શું આપ્યું? તો બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, બિલીએ ટોમને પતંગ આપ્યો. નંબર 3. વોટ ડીડ જોની ગીવ ટોમ, જોનીએ ટોમને શું આપ્યું? તો જોની ગેવ અ પેર ઓફ માર્બલ્સ ટુ ટોમ, જોનીએ બે જોડી લખોટીઓ ટોમને આપી. નાવ એમસીક્યુ નંબર 1. હું વ્હાઇટ વોશ્ડ આફ્ટર બિલી, બિલી પછી કોણે સફેદો કર્યો? તો જોની. હું વ્હાઇટ વોશ્ડ આફ્ટર બેન, બેન પછી કોને કર્યું? તો બિલી. વોટ ડીડ બિલી ગીવ ટોમ, બિલીએ ટોમને શું આપ્યું? તો અ કાઇટ, પતંગ આપ્યો. નંબર 4. વોટ ડીડ જોની ગીવ ટોમ, જોનીએ ટોમને શું આપ્યું? તો અ પેર ઓફ માર્બલ્સ, લખોટીની જોડી. નવ પેરેગ્રાફ નંબર 8, ક્વેશ્ચન નંબર 1. હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશ્ડ, વાડ કેટલી વાર વાડનો સફેદો થયો હતો? તો ફેન્સ વોઝ વ્હાઇટ વોશ્ડ 3 times, વાડને 3 વખત સફેદો થયો. નંબર 2. વિચ પ્લેથિંગ્સ ડી ટોમ ગેટ, ટોમે કઈ કઈ વસ્તુઓ મેળવી? તો ટોમ ગોટ 12 marbles, 12 લખોટીઓ, ટીન સોલ્જર, પતરાનો સૈનિક, બિગ કોલર, અ ડોગ કોલર તો કૂતરાનો ગળે બાંધવાનો પટ્ટો, ધ હેન્ડલ ઓફ અ નાઇફ, છરીનું હાથો, એન્ડ અ બિગ કી વિધાઉટ લોક, તાળા વગરની એક મોટી ચાવી. આટલી વસ્તુઓ ટોમને મળી. નાવ એમસીક્યુ નંબર 1. હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશ્ડ, તો 3 times. નંબર 2. વ્હાઇટ વોશ વોઝ ઓવર બાય આફ્ટરનૂન, બપોર સુધીમાં વાડનું કામ પૂર્ણ થયું. નંબર 3. અર્ન્ડ મીન્સ કમાણી એટલે ગોટ, મેળવવું. 4. પ્લેથિંગ્સ એટલે રમકડા, તો ટોઇસ. નાવ પેરેગ્રાફ નંબર 9, ક્વેશ્ચન નંબર 1. ડીડ આન્ટ પોલી એલો ટોમ ટુ ગો એન્ડ પ્લે બાય, આન્ટ પોલીએ ટોમને બહાર જવાની રમવાની રજા આપી શા માટે? યસ, આન્ટ પોલી અલોડ ટોમ ટુ ગો એન્ડ પ્લે બીકોઝ ટોમ્સ વર્ક વોઝ એક્સેલન્ટ.
હા, આંટ પોલીએ ટોમને બહાર જવા અને રમવાનું કહ્યું, કારણ કે તેનું કામ ખૂબ જ સરસ હતું. નંબર ટુ, વોટ ઇડ આંટ પોલી ગેવ ટોમ? આંટ પોલીએ ટોમને શું આપ્યું? તો આંટ પોલી ગેવ એન એપલ ટુ ટોમ. એને પણ ટોમને એક એપલ આપ્યું. હુ વોઝ સરપ્રાઇઝ? કોને નવાઈ લાગી? તો આંટ પોલી. આંટ પોલી વોઝ સરપ્રાઇઝ બીકોઝ, તેને કેમ નવાઈ લાગી? કારણ કે ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. ફેન્સ એટલે કે વાડ સુંદર રીતે રંગાયેલી હતી. નંબર થ્રી, વિચ વર્ડ મીન્સ વેરી ગુડ્સ? વેરી ગુડ માટે કયો શબ્દ છે? એક્સેલેન્ટ. વોટ ડીડ આંટ પોલી ગીવ ટોમ? આંટ પોલી ટોમને શું આપ્યું? તો એન એપલ. ફ્રેન્ડ્સ, વી આર ઓન પેજ નંબર 70. અન્ડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. અલગ અલગ પડતો, જે અર્થ અલગ પડતો હોય તેવા શબ્દ નીચે અન્ડરલાઇન દોરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ સેમ ક્વેશ્ચન આપણે ટેક્સ્ટબુકમાં કર્યો છે, અત્યારે ફરીથી કરી લઈએ. એક્ઝામ્પલ, અનહેપી, સેડ, અલોન અને સોરી. તો અહીંયા અનહેપી, શેડ અને અલોન આ સરખા જેવા થોડાક ભળતા શબ્દો છે, જ્યારે સોરી એટલે દિલગીર થવું તે અલગ પડે છે, માટે અન્ડરલાઇન દોરી છે. પેઇન્ટ એટલે કલર, ટચ એટલે સ્પર્શ કરવું, કલર અને વ્હાઇટ વોશ. આ વ્હાઇટ વોશ, કલર અને પેઇન્ટ થોડા સરખા છે, જ્યારે ટચ એટલે સ્પર્શ કરવું અલગ પડે છે, આપણે અન્ડરલાઇન દોરી છે. નંબર ટુ, પ્રાઉડ એટલે ગર્વ અનુભવવું, પર્ટિક્યુલર એટલે ચોક્કસ કોઈ, કેરફુલ એટલે કાળજી અને અટેન્સિવ એટલે કાળજી. તો આ રીતના આ ત્રણ જે શબ્દો છે તેનો મિનિંગ થોડો થોડો મળતો આવે છે, પણ પ્રાઉડ એટલે ગૌરવ અનુભવવું એ અલગ છે, માટે એના નીચે અન્ડરલાઇન દોરેલી છે. નંબર થ્રી, પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ. તો રાઇટલી, વેલ અને પ્રોપરલી આ બધાનો મિનિંગ થાય છે સારી રીતે, તો પ્રાઉડલી અલગ પડે છે. ટોય, બ્રશ, પ્લેઇંગ અને માર્બલ્સ. આમાં પ્લેઇંગ જે છે તે રમે છે, ક્રિયાપદ છે, બાકીને બધા નાઉન છે, એટલા માટે પ્લેઇંગ અલગ પડે છે. નોટી એટલે તોફાની, હેપ્પી, ડિલાઇટેડ અને પ્લીઝ, આ ત્રણેયનો મિનિંગ થાય છે સુખી હોવ, ખુશ હોવ. નોટી અલગ પડે છે, તો અન્ડરલાઇન દોરેલી છે. નાવ ક્વેશ્ચન નંબર થ્રી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ વર્ડ ગીવન ગ્રુપ્સ, વર્ડ ગ્રુપ્સ ગીવન બિલો. અહીંયા આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને, યોગ્ય ક્રિયાપદ પસંદ કરીને તમારે ખાલી જગ્યામાં ભરવાનું છે. ધ ચિલ્ડ્રન મેક ફન ઓફ ધ ચોકર. બાળકો ચોકરને હસી ઉડાવે છે અથવા તો મજાક ઉડાવે છે. નંબર ટુ, કોમલ વોઝ લાઈંગ ઓન ધ ફાધર, ઓન હિઝ ફાધર. તો કોમલ એના પિતાજીના પગે પડી જાય છે. હી પેડ અ પ્રાઇઝ ફોર હી મિસ્ટેક. તેની જે ભૂલ છે તેને સજા મળે છે, અથવા તો ભૂલના પૈસા ચૂકવે છે. નંબર થ્રી, વિલ આઈ ગેટ અ ચાન્સ ટુ ટોક ટુ પ્રિન્સિપલ. શું મને પ્રિન્સિપલ સાથે વાત કરવાનો ચાન્સ મળશે? નંબર ફોર, ઓલ ધ સ્ટુડન્ટ સેટ ટુ વર્ક એઝ સૂન એઝ ધે કેમ સ્કૂલ, કેમ ટુ સ્કૂલ, ધે ફિનિશ્ડ ધ વર્ક ઓન ટાઈમ. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું વર્ક અથવા તો કામ નક્કી જ કરી દે છે, સેટ કરી દે છે કે તેમનું કામ સ્કૂલમાં જાય તે પહેલાં પૂર્ણ થઈ જાય. નંબર ફાઈવ, નંબર ફાઈવ, વેન આઈ સો માય ફ્રેન્ડ, જ્યારે મેં મારા મિત્રને જોયો, ઇટ કેમ ટુ માય માઇન્ડ, મારા મગજમાં આવ્યું. શું આવ્યું? ધેટ હી હેડ ગીવન હિઝ બુક્સ ટુ મી, તેને તેની ચોપડી મને આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાલા વર્કબુકનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.